વિદ્યાર્થી મિત્રો, અગાઉના દાખલામાં આપણે જોયું કે ખર્ચાઓને સેવા વિભાગના ખર્ચાઓને ઉત્પાદન વિભાગમાં કઈ રીતે નાખવામાં આવે છે, બરાબર. એમાં આપણે આગળ જે પદ્ધતિ જોઈ, કે જે પદ્ધતિનું નામ શું હતું, પ્રથમ પ્રત્યક્ષ પદ્ધતિ હતી, બરાબર. પ્રત્યક્ષ પદ્ધતિ જોઈ, હવે પદ્ધતિ આવે છે ક્રમિક પદ્ધતિ, બરાબર, જેને બિન પારસ્પરિક પદ્ધતિ કહેવાય. એ પદ્ધતિ પ્રમાણે કઈ રીતે ગણતરી થાય જોઈએ. આ પેલી પદ્ધતિ કરતાં થોડી જુદી પદ્ધતિ છે. આમાં દાખલો આપેલો છે, એક દાખલો સમજીએ એટલે આપણને ખબર પડશે. ઉપરના બરાબર રકમ આપેલી છે, અહીં આગળ ઉત્પાદન વિભાગનો ખર્ચો કેટલો આપેલો છે, 50,000. ત્રણ વિભાગ છે, ઉત્પાદનના ત્રણ વિભાગ આપેલા છે, અ બ અને ક. ત્રણે ત્રણ શું છે, ઉત્પાદન વિભાગ છે. ઉત્પાદન વિભાગનો ખર્ચો કેટલો છે, 50,000, 40,000 અને 30,000 છે, બરાબર. આ એક વસ્તુ આવી ગઈ. ચલો, ઉત્પાદન વિભાગ અહીં પતી ગયો. હવે નીચે કયો આપ્યો છે, સેવા વિભાગ. સેવા વિભાગ ત્રણ છે, એક કેન્ટીન છે, બીજો સ્ટોર વિભાગ છે, અને ત્રીજો પાવર હાઉસ છે. એનો ખર્ચો કેટલો છે, 6,000, 10,000 અને 7,500. આપણે શું કરવાનું છે, આ નવી પદ્ધતિ, ક્રમિક અથવા બિન પારસ્પરિક પદ્ધતિ પ્રમાણે આ ત્રણ ખર્ચા, કયા ત્રણ ખર્ચા, સેવા વિભાગના આ ત્રણ ખર્ચા શેમાં નાખવાના છે, ઉત્પાદન વિભાગમાં નાખવાના છે. પણ સરળતાથી નથી નાખવાના, એનું પ્રમાણ આપેલું છે. જુઓ, પ્રમાણ અહીં આપેલું છે. કયું પ્રમાણ આપેલું છે, કામદારોની સંખ્યા. આપણે જાણીએ છીએ કે કેન્ટીન શેમાં લાગુ પડે, કામદારોની સંખ્યા. કેન્ટીન માટે કયું પ્રમાણ લાગુ પડશે, કામદારોની સંખ્યાનું. અહીંયા જુઓ, બધા પ્રમાણ આપ્યા છે. ઉત્પાદન વિભાગના પ્રમાણ પણ આપ્યા છે, અ બ ક, સાથે કેન્ટીન વિભાગનું પણ પ્રમાણ આપ્યું છે, બરાબર છે. તો આ ગણતરી જરા જુદી રીતે થશે, આપણે બોર્ડ ઉપર વધારે સમજીશું કે ઉત્પાદન વિભાગનું પણ પ્રમાણ આપ્યું છે અને કેન્ટીન વિભાગનું પણ પ્રમાણ આપ્યું છે, બરાબર છે. ચલો, યંત્ર અને હોર્સ પાવર. તો યંત્ર અને હોર્સ પાવર બીજો ખર્ચો કયો છે, સ્ટોર્સ. આપણે હમણાં જ જોયું કે સ્ટોર્સ વિભાગનો ખર્ચો શેમાં લાગુ પડે, માંગણી પત્રકની સંખ્યાના આધારે, બરાબર. એનું પણ 6 વિભાગનું પ્રમાણ આપેલું છે. અને ત્રીજો ખર્ચો કયો છે, પાવર હાઉસ. તો પાવર હાઉસ માટે કયું પ્રમાણ લાગુ પડે, યંત્રોના હોર્સ પાવર લાગર પડે. કયા લાગુ પડે, યંત્રના હોર્સ પાવરનું, બરાબર. તો આ 6 આપેલું છે, એના આધારે એની ખર્ચ ગણતરી કરવાની છે, બરાબર છે. આની ગણતરી હું બોર્ડ પર સમજાવું છું કે ક્રમિક અને બિન પારસ્પરિક પદ્ધતિની ગણતરી કઈ રીતે થશે. આપણે જે રકમ વાંચી, ક્રમિક પદ્ધતિ અથવા બિન પારસ્પરિક પદ્ધતિ, એની ગણતરી કરીએ છીએ, બરાબર. જે ખર્ચા આપ્યા છે એ ખર્ચા અહીંયા લખાશે, બરાબર છે. એનો આધાર લખાશે, અહીંયા પ્રમાણ છે, 6 વિભાગ છે, અ બ અને ક. તો એનું પ્રમાણ અહીં લખાશે, કેન્ટીન, સ્ટોર અને પાવર હાઉસ, એનું પણ પ્રમાણ આપેલું છે. એટલે એના પ્રમાણના પણ મેં અહીંયા ખાના બનાવેલા છે, એનું પ્રમાણ શોધીને અહીંયા લખાશે. કુલ રકમ જે હોય એ લખવાની, એ રકમને શું કરવાની છે, ઉત્પાદન વિભાગમાં. ઉત્પાદન વિભાગો ત્રણ છે, કયા છે, અ બ અને ક, એમાં વહેંચવા પડશે, બરાબર છે. ત્યારબાદ કેન્ટીન વિભાગના ખર્ચા છે, સ્ટોર વિભાગના ખર્ચા છે, પાવર હાઉસના વિભાગના ખર્ચા છે, એ ખર્ચા અહીંયા લખાશે. અને એ ખર્ચાને શું કરવાનું છે, પારસ્પરિક રીતે, કઈ રીતે, પારસ્પરિક રીતે વહેંચવાના છે. હવે એ જ આપણે સમજીએ કે પારસ્પરિક રીત અથવા ક્રમિક પદ્ધતિ કોને કહેવાય, બરાબર. પહેલા પહેલા તો આપેલા ખર્ચા બધા લખી નાખીએ, બરાબર છે, કે જે આપેલા ખર્ચ છે, અથવા ફાળવેલ ખર્ચ લખી નાખીએ. કેન્ટીન વિભાગનો ખર્ચો કેટલો આપ્યો છે, 6,000, એ કેન્ટીન માં લખી નાખ્યો, 6,000, બરાબર. સ્ટોર્સ વિભાગનો ખર્ચો 10,000 છે, એ સ્ટોર્સ માં લખી નાખ્યો. અને પાવર હાઉસ વિભાગનો ખર્ચો કેટલો છે, 7,500, એ પાવર હાઉસ માં. હવે મારા પરથી આમાં શું કરવાનું છે, પહેલા એક વિભાગ લેવાનો, કેન્ટીન વિભાગ, એનો ખર્ચો આ વિભાગ સિવાય બાકીના બધા વિભાગમાં વહેંચી દેવાનો. એમાં ઉત્પાદન વિભાગમાં પણ ખર્ચો આપવાનો, અને જોડે બાકીના જે બે વિભાગો છે સેવાના, એમાં પણ આપવાનો, અને આને ઝીરો કરી દેવાનો. પછી બીજો વિભાગ લેવાનો, સ્ટોર્સ વિભાગ, એનો ખર્ચો સ્ટોર્સ સિવાય બાકીના બધા વિભાગો વહેંચી દેવાનો. આ બ કમાવ વહેંચવાનો, કેન્ટીન વિભાગ તો અહીંયા ઝીરો થઈ ગયો છે, એટલે પાવર હાઉસ વિભાગમાં પણ એનો ખર્ચો વહેંચવાનો. એટલે આ બંને વિભાગ ઝીરો થઈ જશે. છેલ્લે પાવર હાઉસ વિભાગનો ખર્ચો, પાવર હાઉસ એ બધા વિભાગોમાં વહેંચવાનો. આ બે વિભાગ ઝીરો થઈ ગયા છે, એટલે બાકીના ત્રણ વિભાગોમાં વહેંચાશે. એક એન્ટ્રી જોઈએ એટલે આપણને ખબર પડશે, બરાબર. સર, ખર્ચો વહેંચવાનો ચાલુ કરીએ. પહેલો ખર્ચો આપણે કેન્ટીનનો ઝીરો કરીએ છીએ, બરાબર. આ કેન્ટીન વિભાગનો ખર્ચો આપણે શું કરવા જઈ રહ્યા છીએ, ઝીરો કરવા જઈ રહ્યા છીએ. તો પહેલા પેલો કેન્ટીન વિભાગનો ખર્ચો આપણે ફાળવણી કરીએ, બરાબર. તો કેન્ટીન વિભાગનો ખર્ચો છે તો કયા પ્રમાણમાં ફાળવાશે, કામદારોની સંખ્યામાં. આપણે હમણાં ચર્ચા કરીએ કે કામદારોની સંખ્યામાં પ્રમાણે કેન્ટીન વિભાગનો ખર્ચો વહેંચાય. ખ
ખર્ચો કેટલો છે 6000 છે 6000 ને 0 કરવાના છે બરાબર 6000 વેચવાના છે બરાબર છે ઓકે તો આ 6000 ને કયા પ્રમાણમાં વેચાશે તો જો એનું પ્રમાણ આપેલું છે નીચે બધાનું પ્રમાણ 50:30:20:10:10:15 તો એને આપણે નાનું પ્રમાણ કરી દઈએ 5 બરાબર 50 છે બરાબર છે તો બધાને શું કરીએ 2 વડે ભાગી નાખીએ બરાબર છે અથવા 5:3:2:1:1:3 આ કરો તો પણ ચાલે બરાબર આ રીતે વેચો તો પણ ચાલે બરાબર હવે તમારે શું કરવાનું છે કે આ રકમ જે છે એ રકમ 6000 ને તમારે શું કરવાની છે નીલ કરવાની છે બરાબર તો તમારે શું કરવું પડશે એને વેચવી પડશે બરાબર છે તો નીલ કરવા માટે 6000 ને તમારે અહીંયા ઘડી 6000 માઈનસ 6000 થઈ જશે આ 6000 0 થઈ જશે આ એકાઉન્ટ બંધ થઈ જશે અહીંયા કઈ રહેશે બરાબર આ ખાતું જ આપણે બંધ કરી દેવાનું આ 6000 ને બીજા બધા વિભાગોમાં વેચી દેવાના છે તો 6000 કેવી રીતે વેચાશે પહેલા પેલું આને જશે આને કેટલા જશે આ રવાનું પ્રમાણ કેટલું છે 5 નું પ્રમાણ છે બરાબર તો 5 ના પ્રમાણમાં જશે ટોટલ કરવું પડશે અને ટોટલ કરીને આપણે એને ભાગવા પડશે બરાબર છે તો એનું ટોટલ કરી નાખીએ કેટલું ટોટલ થશે કેન્ટીન વિભાગનો ખર્ચો છે માટે કેન્ટીન નું ટોટલ નહીં આવે 5+3+2 બરાબર કેટલા થશે 5+3+8 ને 2 10 10 11 11 ને દોઢ કેટલા થશે 12.5 બરાબર તો 12.5 ના પ્રમાણમાં વેચવા પડશે ઉત્પાદન વિભાગમાં વેચાશે 6000 × 5/12.5 બરાબર કેટલી રકમ આવશે 6000 × 5/12.5 ટોટલ કેટલી રકમ થશે 2400 બરાબર 2400 તો 6000 માંથી 2400 કોને આપી દીધા આને આપી દીધા ચલો બને બને કેટલા થશે 3/12.5 બરાબર 12.5 કેમ લખ્યા કારણ કે કેન્ટીન વિભાગનો ખર્ચો બીજા વિભાગોમાં વેચી રહ્યા છે માટે કેન્ટીન નું પ્રમાણ નહીં લેવાનું બરાબર છે કેન્ટીન નું પ્રમાણ નહીં આવે પ્રમાણ લઈ લીધું 5:3:2:1:1 બરાબર જે એટલે બધાનું ટોટલ કર્યું 5+3+2+1+1 ટોટલ કર્યું તો 12.5 થયું એટલે 2/12.5 1/12.5 અને 2/12.5 બરાબર આ ટોટલ આવ્યું 12.5 હવે આ તો આનું લખીએ જે રીતે બાનું કરી દઈએ 6000 × એનું પ્રમાણ કેટલું છે 3/12.5 3/12.5 કરો કેટલા આવશે 1440 બરાબર કામમાં વેચી દઈએ 6000 × એનું પ્રમાણ કેટલું છે 2/12.5 2/12.5 એટલે કેટલું થશે 960 બરાબર આ કેન્ટીન વિભાગ કે આપણે ઝીરો કરી રહ્યા છીએ કેન્ટીન વિભાગનો ખર્ચો અહીંયા પણ આપ્યો કેન્ટીન વિભાગનો ખર્ચો અહીંયા પણ આપ્યો આની અગાઉના દાખલામાં શું કરતા હતા કે જે પણ સેવા વિભાગનો ખર્ચો માત્ર ઉત્પાદનમાં નાખી દો એટલે મટી ગયું પણ આમાં એવું નથી કરવાનું સેવા વિભાગનો ખર્ચો ઉત્પાદનમાં પણ નાખવાનો છે બાજુમાં બીજા સેવા વિભાગો હોય તો એમાં પણ નાખવાનો છે એટલા માટે તેને પારસ્પરિક ફાળવણી કહેવામાં આવે છે ચલો સોર્સ વિભાગને પણ મળશે સોર્સ વિભાગને કેટલા મળશે 6000 × 1/12.5 1/12.5 કેટલા આવશે 480 બરાબર છે અને છેલ્લે લાસ્ટમાં કેટલા છે 6000 × 1/12.5 કેટલા થશે 1/12.5 720 બરાબર કેટલા થશે 720 તો આ રીતે 6000 ને શું કરવામાં આવશે એના સિવાય એટલે કેન્ટીન વિભાગ સિવાય બાકીના બધા વિભાગોમાં વેચી દીધા બાકીના બધા વિભાગોમાં શું કરી દીધા વેચી દીધા કરશો 2400 + 1440 + 960 + 480 + 720 તો ટોટલ રકમ તમને 6000 મળી જશે એનો મતલબ શું થયો કે 6000 કેન્ટીન વિભાગના જે 6000 હતા એ આ વિભાગ સિવાય બાકીના 5 વિભાગોમાં વેચી દીધા પ્રમાણસર વેચ્યા કેવી રીતે વેચ્યા પ્રમાણસર અને આ ખાતું ઝીરો કરી દીધું કેન્ટીન વિભાગ ઝીરો થઈ ગયું ચલો હવે એ જ રીતે બીજો ખર્ચો વેચીએ આપણે બીજો ખર્ચો કયો છે
બીજો ખર્ચો સ્ટોર્સ ખર્ચા લઈએ બરાબર બીજો ખર્ચો સ્ટોર્સ નો 10000 આપ્યો છે તો સ્ટોર્સ ના ખર્ચા કયા પ્રમાણમાં વહેંચાય માંગણી પત્રક ના પ્રમાણમાં હમણાં આગળના દાખલામાં જોયું કે સ્ટોર્સ ના ખર્ચા હંમેશા કયા પ્રમાણમાં વહેંચાય સ્ટાર્ટ બધા ખર્ચા વહેંચી દીધા બરાબર છે કેન્ટીન વિભાગ આપણો શું થઈ ગયો શૂન્ય થઈ ગયો હવે આપણે સ્ટોર્સ વિભાગને વહેંચીએ છીએ સ્ટોર્સ વિભાગને ઝીરો કરીએ છીએ સ્ટોર્સ વિભાગ સ્ટોર વિભાગનો ખર્ચો કયા પ્રમાણમાં વહેંચાય માંગણી પત્રક ના આધારે કુલ રકમ કેટલી વહેંચવાની છે સ્ટોર્સ વિભાગની જુઓ 10000 તો હતા જ વત્તા 480 ને શું થયા છે મળ્યા છે 10480 થશે 480 શું થયા છે કેન્ટીન વિભાગમાંથી આવ્યા છે એટલે હવે 10000 ને 480 શું કરવા પડશે આ એક વિભાગ અને આ બાકીના 1 2 અને આ 3 બધા વિભાગમાં શું કરવા પડશે વેચવા પડશે બરાબર છે તો આપણે હવે રકમ કેટલી વેચવાની છે સ્ટોર્સ વિભાગની 10480 પ્રમાણ શોધી નાખીએ પ્રમાણ જો દાખલામાં આપેલું છે કયું લખ્યું છે 200 / 180 / 110 લખ્યું છે એટલે કેટલું થશે 20 / 18 / 11 કરી દઈએ અને છેલ્લે કેટલા આવશે 1 આવશે બરાબર છે દાખલામાં માંગણી પત્રકની સંખ્યાનું પ્રમાણ કયું આપેલું છે 200 / 180 / 110 / 10 આપેલા છે બરાબર છે 10 આપેલા છે તો એને આપણે શું કરીએ છીએ લસા લઈએ છીએ લસા કેટલો થાય છે જુઓ લસા 20 / 18 / 11 / 1 થાય છે હવે જો ટોટલ કરો તો ટોટલ કેટલું થાય 20 / 18 / 11 / 1 ટોટલ કેટલું બને 50 બને 20/50 / 18/50 / 11/50 અને 1/ કેટલું થશે 50 થશે આ 10480 ને આ પ્રમાણમાં આ ખાતાઓમાં નાખવાના છે તો અહીં અગર આપણે નાખી દઈએ 10480 ગુણ્યા કેટલા થશે 20/50 બરાબર છે તો 20/50 જે રકમ થાય એ અહીંયા લખવામાં આવશે 10480 બરાબર જો ઉત્પાદનમાં સ્ટોર્સ વિભાગનો ખર્ચો કેટલો હતો 10000 પણ 480 ક્યાંથી આયા કેન્ટીન વિભાગના આયલા છે એ આપણે અંદર ઉમેરેલા છે 480 એટલે હવે રકમ કેટલી થઈ 480 480 ને આપણે ઝીરો કરવાના છે બરાબર બાકીના વિભાગોમાં વહેંચવાના છે તો 10480 ગુણ્યા 20/50 કેટલી રકમ થશે 4192 થશે બરાબર છે તો હવે બીજા 10480 ને બમાં વહેંચીએ બનું પ્રમાણ કેટલું છે / 18/50 છે બરાબર / 18/50 તો 10480 / 18/50 રકમ કેટલી આવશે 3772 થશે ત્રીજું છે કામા વેચવાના છે 10480 / કામું પ્રમાણ કર્યું છે 11/50 11/50 કેટલી રકમ થશે 2306 થશે બરાબર છે તો 10480 ને આ અભાવ કામા વેચી દીધા હજી એક વિભાગ બાકી છે પાવર હાઉસ તો એમાં પણ વેચવા પડશે 10480 / પાવર હાઉસ માં કેટલા છે પ્રમાણ 1/50 છે કેટલું છે 1/50 તો 1/50 બરાબર કેટલી રકમ આવશે 209 રૂપિયા આવશે બરાબર તો અહીં ગઈ આપણે શું કર્યું સ્ટોર્સ વિભાગનો ખર્ચો જે 10000 હતો વત્તા 480 ઉમેર્યો 10480 બાકીના ચાર વિભાગોમાં વહેંચી દીધું કયા વિભાગમાં આપણે નથી વહેંચ્યું તો આ વિભાગમાં નથી વહેંચ્યું કયા વિભાગમાં કેન્ટીન વિભાગમાં કેન્ટીન ને આપણે શું કરી દીધું છે ઝીરો કરી દીધા છે કેન્ટીન ને શું કર્યા છે ઝીરો કરી દીધા છે સ્ટોર્સ વિભાગમાં લખી નાખ્યો ખર્ચો હવે છેલ્લો ખર્ચો રહ્યો પાવર હાઉસ તો પાવર હાઉસનો ખર્ચો ઓરિજિનલ કેટલો છે 7500 પણ 7500 નથી 7500 વત્તા 720 ઉમેરાયા વત્તા 209 ઉમેરાયા ટોટલ રકમ હવે પાવર હાઉસની કેટલી થઈ 8429 થઈ 8429 ને બાકીના વિભાગ હવે બાકી કેટલા વિભાગ બચ્યા છે 3 જ બચ્યા છે 1 2 3 તો 8429 ને અહીંયા લાવવા પડશે અહીંયા લાવવા પડશે અને અહીંયા લાવવા પડશે ત્રણેયમાં વહેંચવા પડશે પણ કઈ રીતે વહેંચાશે એનું પ્રમાણ જોવું પડે તો પાવર હાઉસનું પ્રમાણ જોઈ લઈએ આપણે જાણીએ છીએ કે પાવર હાઉસ જે છે એ કયા પ્રમાણમાં વેચાય એચપી હોર્સ પાવર તો હોર્સ પાવરનું પ્રમાણ જો આપેલું છે કેટલું આપેલું છે 100/60/40 તો એને નાનું કરો એટલે કેટલું બને 10/6/4 બને બરાબર છે આ તો પ્રમાણ ઝીરો થઈ ગયા બધા ટોટલ કેટલું થશે 5 4 10 10 20 10/20 6/20 અને 4/20 થશે તો હવે આપણે 8429 ને વહેંચી દઈએ બરાબર છે આ ત્રણે ત્રણ વિભાગમાં આ પ્રમાણના આધારે કેટલા છે 8429 તો 8429 ગુણ્યા પ્રમાણ અનુ કેટલું છે 10/20 અનુ પ્રમાણ કેટલું આવે 10/20 ચલો અનુ પ્રમાણ 8429 ગુણ્યા 10/20 બરાબર છે કનુ પ્રમાણ 8429 ગુણ્યા કનુ પ્રમાણ કેટલું છે 4/20 4 ભાગ્યા કેટલા થશે 20
तो कुल रकम 8429 અહીં માઈનસ થઈ જશે 8429 આ રકમ આખી જીરો બની જશે બરાબર ત્રણે ત્રણ વિભાગની રકમો કેવી રહી જશે જીરો થઈ જશે અને અહીં ખર્ચામાં વહેંચી જશે કેટલી આવશે 1686 2529 4214 બરાબર છે આ એની રકમ અહીંયા વહેંચી જશે બરાબર છે હવે આ અભાવક વિભાગનું ટોટલ કરો બરાબર છે અભાવક વિભાગનું ટોટલ કેટલું થશે જો અભાવક ઉત્પાદનનો ખર્ચો કેટલો તો 50000 કેન્ટીનના કેટલા આવ્યા 2400 સ્ટોર્સના કેટલા આવ્યા 4192 અને પાવર હાઉસના કેટલા આવ્યા 4214 તો આ બધા રકમ શું કરવી પડશે નીચે ટોટલ કરીને લખવી પડશે તો હવે અવિભાગનો ખર્ચો કેટલો થશે 60806 50000 હતો આ ત્રણ ખર્ચા ઉમેરાયા કેટલો થયો તો સેવા વિભાગો બધા કેવા થઈ ગયા જીરો થઈ ગયા ચાલો એ જ રીતે ઉત્પાદન વિભાગના 40440 3773 અને 2529 ટોટલ કેટલા થશે એનું ટોટલ 47742 થશે પતી ગયું છેલ્લે કયો વિભાગ જોઈ લઈએ કયો વિભાગનો ટોટલ કેટલું થશે 30960 2386 ટોટલ કેટલું થશે એનું 34952 થશે તો આ રીતે આપણે ઉત્પાદન વિભાગના ખર્ચા તો ઉત્પાદનમાં લખ્યા સેવા વિભાગના ખર્ચા બરાબરથી પહેલા કેન્ટીનનો ખર્ચો બધામાં વહેંચ્યો પછી સ્ટોર્સનો બધામાં વહેંચ્યો અને પાવર હાઉસનો બધામાં વહેંચ્યો એ રીતે ત્રણે ત્રણ વિભાગને જીરો કરી દીધા અને અહીંયા બધો ખર્ચો ક્યાં આવી ગયો ઉત્પાદન વિભાગમાં આવી ગયો થેન્ક યુ